નમસ્કાર દર્શક મિત્રો, એક્ઝોટિક વેબ મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લાઈવ કાર્યક્રમમાં અમારી સાથે ઉપસ્થિત છે કૌશલ વિદ્યાલયના આચાર્ય શ્રી પરબતભાઈ ડાંગશિયા. પરબતભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. જે 12 સાયન્સના વિદ્યાર્થીઓ ટોપ રેન્કિંગ જેમને મેળવ્યો છે એમની સાથે આજે આપણે વાત કરીશું. તો સૌથી પહેલાં તો પરબતભાઈ, આપની સાથે હું વાત કરીશ કે કૌશલ વિદ્યાલયમાંથી જે ટોપ રેન્કિંગ છોકરાઓ આવ્યા છે, તો એ લોકોને અમારા એક્ઝોટિક પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આપને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર બેન. જી, આ પરિણામ ખૂબ જ સરસ દર વર્ષે આવી રહ્યું છે આપની શાળાનું, તો શું એવો રાસ છે તે અમને બતાવો. પરિણામ માટે તો આપ સૌ જાણો છો કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. અમારા બાળકો, શિક્ષકો અને અમે પણ ખૂબ મહેનત કરીએ છીએ. એમાં મહેનતની અંદર પ્લાનિંગ સાથે મહેનત કરીએ છીએ કે આયોજન એનું સંપૂર્ણ કરીએ છીએ. અમે આયોજન આપીએ છીએ, અમારા આચાર્ય એને ફોલોઅપ કરે છે, શિક્ષકો એને ફોલોઅપ કરે છે, વિદ્યાર્થીઓ ખૂબ સહજતાથી એને સ્વીકારે છે અને ખૂબ મહેનત કરે છે, એટલે આવું સુંદર પરિણામ અમે લાવી શકીએ છીએ. જી, હજુ ઘણા મીન્સ કે 12 કોમર્સનું પણ રિઝલ્ટ આવવાનું બાકી છે, 10th નું પણ રિઝલ્ટ આવવાનું બાકી છે, તો એમાં આપને શું લાગે છે આપની શાળાના વિદ્યાર્થીઓ આવશે? ચોક્કસ, અમારે ત્યાં 12 કોમર્સ નથી પણ 10મા ધોરણમાં અમારા વિદ્યાર્થીઓ ખૂબ સારું પરિણામ લાવશે અને એમાં પણ ખૂબ સારા વિદ્યાર્થીઓ એવન ગ્રેડમાં આવશે એવું અમને ખાતરી છે. જી, વિદ્યાર્થીઓ આટલું સારું પરિણામ લાવે એના માટે આપ શું પ્રયત્ન કરો છો? ખાસ તો વિદ્યાર્થીઓને અમે વર્ષની શરૂઆતમાં પ્રોત્સાહિત કરીએ છીએ. સારા સારા જે મોટિવેટર્સ હોય છે એમને શાળામાં બોલાવીએ છીએ અને વિદ્યાર્થીઓને મોટિવેટ કરીએ છીએ. એના પરિણામે વિદ્યાર્થીઓને એક ગોલ પ્રાપ્ત થાય છે કે આ સ્ટેજ પર આપણે પહોંચવાનું હોય છે અને એ સ્ટેજ પર પહોંચવા માટે એમને કેટલી મહેનત કરવી પડે એ પણ એ મોટિવેટર્સ બતાવે છે. અમે પણ એમને કહીએ છીએ તમારે આટલું પરિણામ લાવવું હોય તો આ પ્રકારની મહેનત કરવી પડે. અને વિદ્યાર્થીઓને એક વખત અમે દીવાદાંડી બતાવી દઈએ એટલે એ લોકો બસ એ દીવાદાંડી સામે જોઈને કામ કર્યા જ કરે છે, એ બીજો કોઈમાં વિકલ્પ શોધતા નથી અને એને પરિણામે આવું સારું પરિણામ મેળવી શકીએ છીએ. ખૂબ જ સરસ. આજે આપણી સાથે જે ફર્સ્ટ રેન્કિંગ, શાળામાં ફર્સ્ટ રેન્કિંગ જેમને મેળવ્યો છે, ગૌતમ ડાખરા. ગૌતમ, ખૂબ ખૂબ શુભેચ્છા તમને. આપણે ખૂબ સરસ પરિણામ લાવ્યા છો અને શાળાનું નામ રોશન કર્યું છે, સાથે સાથે આપના માતા પિતાનું નામ પણ રોશન કર્યું છે. તો આપે આ સારા પર્સન્ટેજ મેળવવા માટે શું મહેનત કરી હતી? નમસ્કાર દર્શક મિત્રો, મેરા તો એ માનના હૈ સફળતા સુધી પહોંચતા કોઈ રોકી શકે. જો તન ની સ્વસ્થતા માટે તો પેરેન્ટ્સ હેલ્ધી ફૂડ આપે છે, એટલે એનો ખૂબ મોટો ફાળો છે મારી પ્રોગ્રેસમાં. અને મનની સ્વસ્થતાની વાત કરીએ તો મને આ યોગી ચોક એરિયામાં, આખા વરાછા એરિયામાં કૌશલ જેવું લોકેશન જેવી સ્કૂલ મને એમ નથી લાગતું કે બીજે ક્યાંય એવું, કારણ કે ત્યાં નો પોલ્યુશન. આ એક બાજુ તાપી નો કિનારો આવે અને આ બાજુ રામજી મંદિર, કોઈ અવાજ નથી આવતો અને મન સ્વસ્થ રહે, પ્રફુલ્લિત રહે. તો ફૂલ ડેમાં પણ 8 અવર્સ અમે ભણીએ તો અમને એવું નથી લાગતું કે અમને ક્યાંય બાંધી દીધા છે, પ્રફુલ્લિત મને ભણીએ છીએ અને એમાં પ્લસ અમારી મહેનત બળે એટલે ખૂબ જ આનંદ આવે છે. તમને તમારા પેરેન્ટ્સનો કેટલો તમને સપોર્ટ રહ્યો છે આ પરિણામ લાવવા માટે? જ્યારે જ્યારે ક્યારેક એક્ઝામ હોય સ્કૂલમાં કે ગમે ત્યારે સેમિનાર ગોઠવ્યું હોય ત્યારે તમે ફૂલ સપોર્ટ આપે છે. અને રીડિંગ માટે જ્યારે કહીએ છીએ કે કાલ સવારે વહેલું જાગવું છે તો અમને જગાડી આપે છે. જી, ખૂબ જ સરસ. ગૌતમ, આપણે ગૌતમના પિતાશ્રી અહીં આવ્યા છે અમારા સ્ટુડિયોમાં, તો આપણે એમની સાથે વાત કરીશું કે આપના બાળકે જે ખૂબ સરસ પરિણામ મેળવ્યું છે, તો આપની કેવી લાગણી આપ વ્યક્ત કરી રહ્યા છો અત્યારે? લાગણી તો બહુ સારી છે, પણ આપણે તો એને ટાઈમે કીધું હોય ટાઈમે જગાડી દઈએ ને એવું બધું કામ, બીજું તો આપણું કઈ એની મહેનત છે, આપણે બીજી કઈ મહેનત છે. આપ શું કરો છો? આપણે, મેં તો એમ્બ્રોઈડરી. જી, છતાં પણ આપ આપણા બાળકને આટલું સરસ સાયન્સમાં ભણવા માટે મૂક્યો છે તો કઈ વિચારીને જ મૂક્યો છે ને? હા, એ તો એનું મન હતું એ જ ભણે છે. આપણે આ કીધું નથી ક્યારેય કે આ તું ભણ કે આ ભણ, એમ એના મગજથી જેને જે ભણવું હતું એ જ તે. આપણે બિલકુલ પોક્સ હતો વાંચી. જી,
ખૂબ જ સરસ પિતાની લાગણી પણ આપ દર્શક મિત્રો જોઈ રહ્યા છો કે કોઈ પણ પેરેન્ટ્સ પોતાનું બાળક જો ખૂબ જ સારા પર્સન્ટેજ લાવતું હોય યા તો કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધતું હોય તો એમની જે લાગણી અને ફિલિંગ્સ છે એ કેટલી સારી રીતે તેઓ વ્યક્ત કરે છે એ આપ જોઈ રહ્યા છો. ગૌતમ, હવે તમારો આગળ શું કરવાનો વિચાર છે? હવે MBBS માં એડમિશન લઈને અને MD કરવાનું છે. જી, તો ખૂબ જ આપ આગળ વધો તેવી અમારી એક્ઝોટિક વેબ મીડિયા પરિવાર તરફથી તમને ખૂબ ખૂબ શુભેચ્છા. ફરીથી આપણે બીજા વિદ્યાર્થીઓ સાથે મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.